વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના લેક્ચર નંબર 4માં વિભાજ્યની ચાવીઓ આપણે જે અગાઉ લેક્ચરમાં જોઈતી એને આધારિત દાખલાઓ જોવાના છે. એટલે કે એને ચાવીઓનો ઉપયોગ કરતા શીખવાનું છે કે ભાઈ કઈ ચાવી કઈ રીતે એનો ઉપયોગ થાય છે. બરાબર, તો એના માટે આપણને અમુક રકમ સ્વાધ્યાય 3.3 ની અંદર આપેલી છે. બીજા દાખલાઓ પણ છે એ આપણે જોવાના જ છે. આમાંથી બે રકમ મેં બાકી રહી ગઈ છે, બે સંખ્યા, એ તમારે હોમવર્કમાં જાતે કરવાની રહેશે. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે વિભાજ્યની બધી ચાવીનું પુનરાવર્તન પણ થઈ જશે. તો સૌથી પહેલા આપણને જે સંખ્યા આપી છે એના માટે 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 11 આ બધી ચાવીનો ઉપયોગ થાય છે કે નહીં એ ચેક કરવાનું થશે. તો સૌથી પહેલા આપણે 2ની ચાવીથી ચાલુ કરીએ. તો 2ની ચાવી શું હતી? તો કે છેલ્લે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો 2ની ચાવી લાગુ પડે. તો આપણે છેલ્લા અંક ખાલી જોવાનો છે. તો અહીંયા 8 છે, લાગુ પડે. તમે રાઈટ પણ કરી શકો અથવા તો હા ના લખી શકો છો. 0 છે, લાગુ પડે. 6 છે, લાગુ પડે. 5 છે, લાગુ નહીં પડે. 6 છે તો લાગુ પડશે. 0માં લાગુ પડે, 4માં પણ લાગુ પડે અને 6માં પણ લાગુ પડશે. 3ની ચાવી શું હતી? તો કે સંખ્યાનો સરવાળો કરો અને જે સંખ્યાનો સરવાળો 3ના ઘડિયામાં આવે તે 3ની ચાવી લાગુ પાડી શકે. આપણે સરવાળો કરીએ, 8 ને 1 9, 9 ને 8 ને 2 10 ને 1 11. તો 11 3ના ઘડિયામાં નહીં આવે. 0 વત્તા 9 વત્તા 9 કરો એટલે 18 3ના ઘડિયામાં આવશે. 8 ને 6 14, 14 ને 15 ને 5 20. 20 3ના ઘડિયામાં ન આવે. 7 ને 2 9, 9 ને 5 14. તો 14 છે એ આવશે નહીં. 6 ને 6 12 ને 6 18 ને 6 24 ને 2 26. તો 3ના ઘડિયામાં 26 ન આવે. 0 ને 1 9, 9 ને 1 10 ને 2 12. 12 ને 3 15 ને 6 21. તો 3ના ઘડિયામાં 21 આવે. 7 તેરી 21. પછી 7 4 ને 1 5. 5 ને 7 12. 12 ને 8 20 ને 21. 21 ને 2 23 ને 4 27. તો 3ના ઘડિયામાં 27 આવશે. પછી 8 ને 5 11. 11 ને 8 19 ને 2 21. તો 3ના ઘડિયામાં 21 આવશે. 4ની ચાવી, છેલ્લા બે અંકનો ભાગાકાર 4 વડે થાય અથવા તો છેલ્લા બે અંક 4ના ઘડિયામાં આવતા હોય તો 4 વડે વિભાજ્ય કહેવાય. તો છેલ્લા બે અંક જોવાના, 28 7 4 28 આવે એટલે ભાગાકાર થઈ શકે. 90, તો 4ના ઘડિયામાં 90 કોઈ દિવસ આવી શકે નહીં. પછી 86, તો 86 જો તમને ડાયરેક્ટ 4ના ઘડિયાની ન ખબર હોય તો 86 ભાગ્યા આપણે 4 કરીએ તો 4 2 8. 0 ઉપરથી ઉતાર્યા 6 એટલે 4ના ઘડિયામાં 6 ન આવે એટલે ભાગ નહીં ચાલે. બરાબર. પછી 75, છેલ્લે 5 હોય એટલે કોઈ દિવસ એ બેકી સંખ્યાના ઘડિયામાં ન જ આવે. 86 આપણે ચેક કરી લઈએ. એક મિનિટ, આપણે 86 હમણાં અહીંયા જોયા હતા ને, નથી આવતા તો અહીંયા પણ 86 નહીં જ આવે. પછી 10, 4ના ઘડિયામાં 10 ન આવે. 14, 4ના ઘડિયામાં 14 ન આવે. 56, 56 4ના ઘડિયામાં આવે એટલે લાગુ પડે. બરાબર, 14 4 56. ઓકે, પછી 5ની ચાવી, તો 5ની ચાવી છેલ્લે એકમના અંકમાં 0 કે 5 હોય તો જ લાગુ પડે. તો છેલ્લો અંક ચેક કરવાનો, 8 નો પડે. 0 તો પડશે. 6 નહીં પડે. 5 પડશે. 6 તો નહીં પડે. 0 તો લાગુ પડશે. 4 નહીં પડે. 6માં પણ લાગુ નહીં પડે. 6ની ચાવી બહુ સિમ્પલ, 2ની અને 3ની ચાવી લાગુ પડે એને 6ની ચાવી લાગુ પડે. એટલે કે અહીંયા આપણે રકમ જોવાની જરૂર નથી. 2 અને 3ની ચાવીમાં જ્યાં ઓકે હોય એમાં 6માં પણ ઓકે થાય, 1માં પણ કેન્સલ હશે તો આમાં લાગુ પડશે નહીં. જો 2 અને 3માં 3 કેન્સલ તો આ કેન્સલ, 2 ઓકે તો આ ઓકે, 1 નથી તો આમાં પણ લાગુ ન પડે. 2 લાગુ ન પડે તો આ તો ન જ પડે.
एक लागु न पड़ती एटले आ लागू नहीं पड़े, बे लागू पड़से एटले लागू पड़े छे, बे ने त्रण लागू पड़े छे तो छ पण लागू पड़े छे, बे ने त्रण तो छ मां पण लागू पड़े। हवे आठनी चावी छेला त्रण अंक आठना घड़ियामां आवे अथवा तो आठ वड़े छेला त्रण अंकनो भागाकार थई सके तो आठनी चावी लागू पड़े छे। तो छेला त्रण अंक जोवाना आपणे 128 छे, तो 128 ભાગ્યા 8 કરીએ તો 8 એક 8 અહીંયા 4 વધ્યા અને 8 તો 8 5 40 ને 8 6 48 48 આવે છે એટલે લાગુ પડે છે। પછી બીજી 990 આપણે ભાગાકાર કરીને ચેક કરી લઈએ, ત્રણ જ અંક છે એટલે ભાગાકાર કરવો પડે। 8 એક 8 એક વધ્યા 9, 8 2 16 એટલે 3 વધ્યા અને ઉપરથી ઉતાર્યો 0 તો 8 ના ઘડિયામાં 30 નહીં આવે એટલે લાગુ ન પડે। પછી 586 છેલ્લા 3 જ અંક જોવાના છે, 586 તો 8 7 56 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 6 તો 8 ના ઘડિયામાં 26 નો આવે લાગુ ન પડે। પછી 275 છેલ્લે 5 હોય એટલે બેકી સંખ્યાના ઘડિયામાં નો જ આવે। પછી 686 આપણે ચેક કરી લઈએ, 686 8 7 56 8 8 64 એટલે 4 વધ્યા ઉપરથી ઉતાર્યા 6 તો 8 ના ઘડિયામાં 46 પણ નો આવે એટલે લાગુ નહીં પડે। પછી 210 તો 210 ભાગ્યા 8 કરીએ તો 8 2 16 16 ને 6 7 વધશે, 4 ને 1 5 વધશે બરાબર, 5 ને ઉપરથી ઉતાર્યો 0 એટલે 50 તો 8 ના ઘડિયામાં 50 નો આવે। સાતસો ને 14 છેલ્લા 3 અંક છે 714 તો ભાગાકાર કરી જોઈએ, 8 નવા 72 થઈ જાય એટલે 8 8 64 અને અહીંયા વધશે 7 ને ઉપરથી ઉતારીએ 4 તો 8 ના ઘડિયામાં 8 નવા 72 એટલે 8 10 80 74 નો આવે। ચાલો એના પછી છે છેલ્લા 3 આંકડા 856 તો 8 એક 8 0 ઉપરથી ઉતાર્યા 5 ભાગનો આલે ભાગમાં 0 ઉપરથી ઉતાર્યા 6 અને 8 7 56 થઈ જાય ભાગ ચાલ્યો મતલબ 8 ની ચાવી લાગુ પડે છે। ચાલો હવે 9 ની ચાવી, તો 9 ની ચાવીમાં શું હતું, સંખ્યાનો સરવાળો 9 ના ઘડિયામાં આવે તો લાગુ પડે, જો 3 નહીં 9 નો ઘડિયો યાદ રાખવાનો છે। ચાલો 8 ને 2 10 ને 1 11 9 ના ઘડિયામાં નો આવે, 9 ને 9 18 આવે, પછી 8 ને 6 14 14 ને 1 15 ને 5 20 નો આવે, પછી 7 ને 2 9 9 ને 5 14 નહીં આવે, પછી આ 6 ને 6 12 12 ને 6 18 18 ને 6 24 ને 2 26 નો આવે, પછી અહીંયા 9 ને 1 10 ને 2 12 12 ને 3 15 ને 6 21 તો 9 ના ઘડિયામાં 21 નો આવે, 3 માં આવે પણ 9 માં નહીં આવે। ચાલો 9 ને 1 10 10 ને 7 17 17 ને 3 20 ને 1 21 22 23 ને 4 27 તો 9 3 27 થાય એટલે આવશે, પછી અહીંયા 6 ને 5 11 11 ને 9 11 ને 8 19 ને 2 21 નો આવે। 10 ની ચાવી છેલ્લે 0 હોય ત્યાં જ 10 ની ચાવી લાગુ પડે, બીજે ક્યાંય ન પડે। ચાલો 8 નહીં પડે, 0 છે લાગુ પડશે, 6 માં નહીં પડે, 5 માં નહીં પડે, 6 માં નહીં પડે, 0 છે લાગુ પડશે, છેલ્લા 2 માં નથી તો 2 માંથી 1 માં લાગુ નહીં પડે, બહુ સિમ્પલ। 11 ની ચાવી, 11 ની ચાવી શું કહે છે, તો કે એકી ક્રમના અંકો અને બેકી ક્રમના અંકો, એકી ક્રમના અંકો અને બેકી ક્રમના અંકો એનો તફાવત લેવામાં આવે
અને જો એ તફાવત 0 અથવા 11 નો ગુણક હોય, એટલે કે 11 22 33 44 આવો કોઈ પણ 11 નો ગુણક અથવા 0 હોય તો 11 ની ચાવી લાગુ પડે. હાલો આપણે ચેક કરીએ. આ એકી ક્રમમાં છે 8 ને 1 9, બેકી ક્રમમાં છે 2, 9 માંથી 2 જાય એટલે 7, તો લાગુ ન પડે. 0 અને 9 એકી ક્રમમાં છે, 0 અને 9 એટલે 9 થયા, બેકી ક્રમમાં ખાલી 9 છે, 9 માંથી 9 જાય તો 0 લાગુ પડે. 0 અથવા તો 11 નો કોઈ પણ ગુણક હોવો જોઈએ. અહીંયા 6 ને 5 11, 8 ને 1 9, 11 માંથી 9 જાય તો 2 લાગુ ન પડે. 2 ને 5 7, 7 માંથી 7 જાય તો 0 મતલબ લાગુ પડશે. તમારે ચેક કરી લેવાની છૂટ, અહીંયા 11 ભાગ્યા તમે 275 કરશો એટલે 25 ભાગ ફળાવશે અને શેષ વધશે 0. પછી અહીંયા 6 ને 6 12, 8 ને 6 14, 14 માંથી 12 જાય તો 2 લાગુ ન પડે. પછી અહીંયા 0 2, 2 ને 3 5, અહીંયા વીધા 5, પછી 1 ને 9 10, 10 ને 6 16, 16 માંથી 5 જાય તો 11 મતલબ લાગુ પડશે. 7 ને 4 11, 11 ને 2 13, પછી અહીંયા 9 ને 1 10, 10 ને 4 14, 14 માંથી 13 જાય તો 1 વધે મતલબ લાગુ નહીં પડે. અને છેલ્લી સંખ્યા 8 ને 6 14, 5 ને 2 7, 14 માંથી 7 જાય તો 7 વધે મતલબ લાગુ પડશે નહીં. બરાબર, તો બે સંખ્યા આપણે બાકી રાખી છે એ તમારે હોમવર્કમાં કરીને આપવાની છે. તો હવે આપણે લઈએ આનો દાખલા નંબર. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. એમાં આપણને એવું કીધું છે કે નીચેની સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે કે નહીં નક્કી કરો. તો હમણાં જ આપણે પેલા દાખલામાં જોયું હતું કે જે ચાવીઓ લગાડવાની છે એ જ વસ્તુ અહીંયા આપણે પાછી ચાવીનો ઉપયોગ આવી જાય છે. તો 4 અને 8ની ચાવી લગાડવાની, 4ની ચાવી છે છેલ્લા 2 અંક 4 વડે ભાગી શકાય, અથવા તો 4ના ઘડિયામાં હોય તો સંખ્યાને ભાગી શકાય, એવી રીતે 8ની છે છેલ્લા 3 અંક માટે. બરાબર, તો સૌથી પહેલા આપણે પહેલી સંખ્યા 72, તો 72 ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. 18 4 72 થાય, જો 4 એકા 4, અહીંયા 3 વધશે ઉપરથી ઉતારીએ 2, 8 ચોક 32, એટલે શેષ 0 આવી જાય. એટલે 4 વડે ભાગાકાર શક્ય છે, એટલે 4ની ચાવી લાગુ પડે. 8ની આપણે ચેક કરીએ, 8 માટે 3 સંખ્યાનો ભાગાકાર કરવો પડે 572, તો 8 સત્તા 56, 1 વધ્યા ને 2 ઉતાર્યા તો 8ના ઘડિયામાં 12 નો આવે એટલે લાગુ નહીં પડે. એવી રીતે બીજી સંખ્યા જુઓ, 52, આપણે 52 ભાગ્યા 4 કરીએ તો 52 ભાગ્યા 4 થાય છે 4 એકા 4, 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 2, એટલે 4 તેરી 12, 13 ચોક 52, એટલે 4ની ચાવી લાગુ પડે છે. 6ની ચાવી ચેક સોરી આપણે 8ની ચાવી ચેક કરીએ તો એના માટે 352 નો ભાગાકાર કરવો પડે 8 વડે. 8 3 24, 8 5 40 થઈ જાય, એટલે 8 4 32, એટલે 3 વધશે અને ઉપરથી ઉતાર્યા 2, તો 8 4 32, શેષ આવી ગઈ 0, તો 8ની ચાવી પણ લાગુ પડે છે. પછી છેલ્લે 2 0 હોય એટલે 4ની ચાવી લાગુ પડે, 3 0 હોય તો 8ની પણ લાગુ પડે જ તે, પણ અહીંયા 500 થાય છે એટલે આપણે 500 ભાગ્યા ચેક કરવું પડે 8, 8 નવા 72 થઈ જાય, 8 7 56 થઈ જાય, એટલે 8 6 8 5 40, 8 6 48, એટલે 2 વધ્યા ઉપરથી ઉતાર્યો 0, 8ના ઘડિયામાં 20 નહીં આવે એટલે લાગુ ન પડે. પછી છેલ્લે 2 0 એટલે 4ની લાગુ પડે, છેલ્લે 3 0 પણ છે એટલે 8ની પણ લાગુ પડે છે. અહીંયા 159, પહેલાં ખાલી 59 માટે ચેક કરીએ તો 4ના ઘડિયામાં કોઈ દી 59 ન આવે, 8 માટે ચેક કરી લઈએ, 8 2 16 થઈ જાય એટલે 8 એકા 8, 7 વધ્યા ઉપરથી ઉતાર્યા 9, તો 79 8ના ઘડિયામાં ન આવે, એટલે 2માંથી 1 પણ ચાવી લાગુ નથી પડતી. પછી અહીંયા 60, 60 માટે ચેક કરીએ તો 4 એકા 4, 2 વધ્યા ઉપરથી ઉતાર્યો 0, એટલે 4 પંચાને 20, રેડી 15 ચોક 60 થઈ જશે, એટલે 4ની ચાવી લાગુ પડે.
હવે 560 માટે ચેક કરીએ, લાગુ પડશે. જોજો, 8 7 56, 0 ઉપદ્રવ્યો 0, ભાગનો એટલે ભાગમાં 0, તો 8 ની પણ લાગુ પડે છે. હવે એના પછી જોઈએ 84 માટે. 84 માટે 4 ની ચાવી લાગુ પડે, 4 2 8 અને ઉપરથી ઉતાર્યા 4, એટલે 4 1 4, બરાબર શેષ 0 થઈ જશે, એટલે 4 ની ચાવી લાગુ પડે છે. 8 માટે 0 84 ચેક કરી લઈએ, 0 84 8, એટલે ખાલી આપણે 84 ચેક કરવાના રહીએ, એટલે 8 1 8 અને ઉપરથી ઉતાર્યા 4, એટલે 8 ની ચાવી લાગુ ન પડે. પછી અહીંયા 72, હમણાં આપણે ચેક કર્યા હતા અહીંયા 72, બરાબર, તો 72 છે એમાં 4 ની ચાવી લાગુ પડે છે, અને 0 72 એટલે ખાલી 72 જ કહેવાય, તો 72 આપણે 0 72 માં આપણે 8 લગાડીએ તો 8 9 72 થઈ જશે, એટલે 8 ની ચાવી પણ લાગુ પડે છે, બરાબર. તો એવી જ રીતે ત્રીજો દાખલો છે, એમાં એવું કીધું છે કે નીચેની સંખ્યા 6 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરો. તો 6 માટે આપણે 2 ચાવી ચેક કરવાની, 2 ની અને 3 ની, પહેલી સંખ્યા છેલ્લે 4, હાલો 2 ની ચાવી લાગુ પડે છે, 3 ની ચાવી બધાનો સરવાળો ચેક કરી લઈએ, 4 ને 4 8, 8 ને 1 9, 9 ને 7 16, 16 ને 9 25, 26 27, તો 3 ના ઘડિયામાં 27 આવે ને, છેલ્લે 4 છે એટલે 2 ચાવી લાગુ પડે, મતલબ 6 ની ચાવી લાગુ પડે. અહીંયા છેલ્લે 8 છે, 2 ની ચાવી તો લાગુ પડે જ છે, સરવાળો કરી લઈએ, 8 ને 2 10, 10 ને 6 16, તો 16 છે એ 3 ના ઘડિયામાં ન આવે, મતલબ 6 ની ચાવી લાગુ ન પડે. અહીંયા છેલ્લે 5, 2 ની જ નથી પડતી એટલે 6 ની નો જ પડે, બીજું કઈ ચેક જ નહીં કરવાનું. છેલ્લે 3, 2 ની નો પડે એટલે પછી બીજું કઈ ચેક કરવાની જવાનું નથી થતું. છેલ્લે 2 ની લાગુ પડે તો 3 ની ચેક કરવાની. જો 2 ને 5 7, 7 ને 3 10, 10 ને 1 11, 11 ને 9 20, તો 3 ની ચાવી લાગુ ન પડે. હવે અહીંયા છેલ્લે 0 છે એટલે 2 ની તો લાગુ પડે છે, આપણે ચેક કરી લઈએ, 7 ને 5 12, 12 ને 8 20, 20 ને 3 23, ને 4 27, 3 ની એ લાગુ પડે છે એટલે 6 ની લાગુ પડશે. છેલ્લે 4 છે, 2 ની લાગુ પડે છે, સરવાળો કરીને ચેક કરીએ, 8 ને 4 12, 12 ને 1 13, 13 ને 9 22, 22 ને 8 30, તો 3 ની ને 2 લાગુ પડે છે એટલે 6 ની લાગુ પડશે. છેલ્લે 3, 2 ની જ ન પડે, 3 ની ચેક જ નથી કરવાની. છેલ્લે 0, 2 ની લાગુ પડે છે, 3 ની ચેક કરી લઈએ, 2 ને 9 ને 1 10 ને 2 12, 12 ને 3 15 ને 6 21, એટલે લાગુ પડશે. છેલ્લે 2 ની લાગુ પડે છે, 3 માટે ચેક કરીએ, 2 ને 5 7, 7 ને 7 14 ને 15, 15 ને 5 20 ને 2 22 ને 1 23, એટલે 3 ની ચાવી લાગુ ન પડે એટલે 6 ની પણ લાગુ નહીં પડે. રેડી? તો હવે એના પછી આપણે 11 ની ચાવી માટેનો દાખલો છે એ લઈ લઈએ. ચાલો હવે એના પછીનો દાખલો જોઈએ. હવે એમાં આપણને એવું કીધું છે કે નીચેની સંખ્યા માટે 11 ની ચાવી છે એ લાગુ પડે કે નહીં ચેક કરો. તો 11 ની ચાવી આપણે પહેલા દાખલામાં જોઈ હતી કે એકી ક્રમના અંક અને બેકી ક્રમના અંક નો તફાવત 0 અથવા તો 11 નો ગુણક હોય તો 11 ની ચાવી લાગુ પડે. તો આપણે અહીંયા ચેક કરતા જઈએ. સૌથી પહેલા એકી ક્રમના અંક આ 5 અને 4 એટલે 9 થાય, બેકી ક્રમના અંક 4 અને 5 એટલે 9 થાય, 9 માંથી 9 જાય તો 0, તો 11 ની ચાવી લાગુ પડે છે. પછી અહીંયા આ એકી ક્રમના અંકો બધાય 8 ને 4 12, 12 ને 1 13, પછી આ બેકી ક્રમના અંકો 13 અને અહીંયા 2, 13 માંથી 2 જાય તો 11 લાગુ પડે છે, કારણ કે 11 કે 11 નો ગુણક 11 22 33 44 અથવા તો 0, આ બધા જવાબમાં 11 ની ચાવી લાગુ પડશે. ચાલો પછી એકી અંક, આ બધા એકી અંક છે, તો 9 ને 5 14, 14 ને 3 17, 17 ને 7 24, પછી બેકી અંક 6 6 ને 8, 14 14 ને 1 15, બરાબર 6 8 14 ને 1 15, તો 24 માંથી 15 બાદ કરીએ એટલે 15 ને 5 20 ને 4 24, એટલે 9 વધે એટલે કે લાગુ ન પડે, બરાબર છે. ઓકે.
પછી અહીંયા પેલા એક અંક લખી લઈએ, 8 ને 3 11 ને 6 17, એટલે અહીંયા એવા 17, પછી બેકી અંકમાં 0, પછી 9 ને 1 9 ને 1 10, 10 ને 7 17, તો 17 માંથી 17 જાય એટલે જવાબ આવશે 0, મતલબ લાગુ પડશે. હવે એકી અંક, આ બધા એકી અંક છે તો એકી અંકનો સરવાળો 1, બાકીના બેકી અંક એનો સરવાળો 1, એટલે 11 વડે લાગુ પડે કારણ કે 1 માંથી 1 જાય એટલે 0. પછી અહીંયા એકી અંક 3 ને 1 4 અહીંયા 4 થયા, પછી 5, 5 ને 1 6 6 ને 9 15, 15 માંથી 4 જાય એટલે 11, એટલે કે લાગુ પડશે, બરાબર. પછી દાખલા નંબર 5, નીચેની સંખ્યા માટે ખાલી જગ્યામાં સૌથી નાનો સૌથી મોટો અંક મૂકો જેનાથી સંખ્યા 3 વડે ભાગી શકાય. તો 3 વડે કઈ સંખ્યા ભાગી શકાય? જેનો સરવાળો, સંખ્યાનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય એ સંખ્યા 3 વડે ભાગી શકાય. આ 3 ની ચાવી હતી, બરાબર. તો આપણે પેલા સંખ્યા જે આપી છે એનો સરવાળો કરીએ. તો જો 4 ને 2 6 6 ને 6 12 12 ને 6 18 ને 1 19 આ સંખ્યાનો સરવાળો 19 થાય છે. તો 3 ના ઘડિયામાં 19 નો આવે, એનાથી આગળ 20 નો આવે, 21 આવે. તો 21 શું ઉમેરતા આવશે? તો કે 3 માં 2 ઉમેરો એટલે કે સૌથી નાનો અંક, સૌથી નાનો અંક 2 તમે ઉમેરશો એટલે 2 ઉમેરતા એ સંખ્યા થઈ જશે 21, એટલે કે 21 વડે આપણે એને 21 છે 3 વડે ભાગી શકાય છે. અને હવે આપણે જોઈએ છે સૌથી મોટો અંક. તો સૌથી મોટો અંક કોણ હોય? 0 થી એક જ અંક મૂકવાનો છે, સૌથી મોટો 9. અહીંયા આપણે 19 થયા હતા એમાં 9 ઉમેરીએ, તો અહીંયા 9 ઉમેરો તો 9 9 18 નો આઠડો વધી ચડે 1 એટલે 28 થાય. તો 9 ના ઘડિયામાં 28 તો સોરી સંખ્યા છે એ 3 ના ઘડિયામાં 28 નહીં આવે, તો આપણે 9 ઉમેરી શકતા નથી. તો હવે આપણે ઉમેરવાનું શું? તો કે છેલ્લે થી પાછળ હાલવાનું, 9 8 7 જે મોટો અંક જોતો હોય એ મળી જશે. 8 8 ને 9 17 નો સાતડો વધી એક એટલે ટોટલ 27. તો 27 છે 3 ના ઘડિયામાં આવે, તેથી સૌથી મોટો અંક શું થઈ જાય? 8, બરાબર. આગળ અને પાછળથી ચેક કરવાનું, 0 થી લઈને 9 સુધીના અંક ચેક કરવાના થાય છે. હવે અહીંયા બીજી સંખ્યા, પેલા આપણે એનો સરવાળો કરીને સાઈડમાં રાખી દઈએ. જો 4 ને 7 11, 11 ને 6 એટલે 17, 17 ને 3 20 ને 2 22, ને 2 24 સરવાળો થાય છે 24. તો ચલો સૌથી નાનો સૌથી મોટો અંક, સૌથી નાનો અંક. હવે 24 પોતે 3 વડે વિભાજ્ય છે, તો સૌથી નાનો અંક કયો લેવો પડે? આપણે ફરજિયાત 0. તમે 1 મૂકો તો આ 25 થઈ જાય, તો એ ચાલે નહીં, એટલે સૌથી નાનો અંક થઈ ગયો આપણો 0. હવે આપણે જોઈએ છે સૌથી મોટો અંક. તો સૌથી મોટો અંક માટે આપણે છેલ્લેથી ચાલુ કરવાનું, 9 થી ચાલુ કરીએ. તો આમાં આપણે 9 ઉમેરીએ તો 24 ને 9 કેટલા થઈ જશે? 33. તો 33 11 3 33 એટલે સૌથી મોટો અંક થઈ જશે 9, બરાબર. 9 છે એ ઉમેરતા જવાબ આવી જાય આપણો 33. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. આ સ્વાધ્યાય 3.3 નો એક દાખલો તમને હોમવર્કમાં આપ્યો છે, દાખલા નંબર 6. આ જ પ્રકારનો દાખલો છે, અહીંયા 3 ની ચાવીની બદલે તમારે 11 ની ચાવી લગાડવાની છે. અને 11 ની ચાવી આપણે ઓછામાં ઓછી ઘણી બધી વખત જોઈ લીધી, પેલા દાખલામાં જોઈ લીધી, આમાં પણ આપણે 11 ની ચાવી લગાડી લીધી. એવો જ દાખલો તમારો 6ઠો છે, એ તમારે જાતે કરવાનો છે. જો એમાં કંઈ ન સમજાય કે કંઈ પ્રોબ્લેમ થાય તો તમે ક્વેશ્ચન કરી શકો છો અને કમેન્ટ પણ આપી શકો છો. તો આમાં કંઈ ન સમજાણું હોય તો પણ કમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ.